શહેરના સિંગલપુર વિસ્તારમાં આવેલા સંસ્કૃત એપાર્ટમેન્ટમાં સસ્તા અનાજની દુકાનમાંથી ટેમ્પોમાં ચોખાની 22 ગુણો મૂકી માર્કેટમાં ઊંચા ભાવે વેચાણ કરવા માટે 4 જણા નીકળ્યા હતા. તેવામાં મામલતદારે સ્ટાફ સાથે રેડ કરી હતી, જેમાં 3 જણા રંગે હાથે પકડાયા હતા, જ્યારે ટેમ્પાનો ચાલક સુનિલ ખટીક ત્યાંથી ભાગી ગયો હતો. આ અંગે મામલતદાર હેમંતકુમાર ગાંધીએ સિંગલપુર પોલીસમાં ફરિયાદ આપી છે, જેના આધારે પોલીસે સસ્તા અનાજની દુકાન ચલાવનાર રવજી ભંગર રાઠોડ, જગદીશ મોહનસિંગ રાજપૂત, જય સુરેન્દ્ર ચંદ્ર રાવત, મોહન પ્રહલાદ દામોદર અને ટેમ્પોના ચાલક સુનિલ ખટીક સામે ગુનો નોંધ્યો છે, જેમાં જગદીશ રાજપૂત, જય રાવત અને મોહન દામોદર રંગે હાથે પકડાયા છે. આ કેસમાં પોલીસે વધુમાં જણાવ્યું હતું કે સસ્તા અનાજના દુકાનદારે ફરિયાદ પેટી રાખી ન હતી. એટલું જ નહીં, 39 રેશન કાર્ડ ધારકોના નિવેદનો લેવામાં આવ્યા હતા, જેમાં ઘઉં 53 કિલો, ચોખા 262 કિલો, ખાંડ 4 કિલો, મીઠું 20 કિલો, ચણાનો જથ્થો 18 કિલો, તુવેર દાળ 17 કિલો ઓછું આપવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત બનાવ 1 માર્ચ સવારના સમયે બન્યો હતો, જ્યારે તેની ફરિયાદ 13 માર્ચે ડભોલી પોલીસ મથકમાં નોંધવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત.